નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું. સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. સૈનિકોના સન્માન માટે વરાછા વિસ્તારમાં યોજાયેલી મહાતિરંગા યાત્રામાં બબાલ, યુવક દ્વારા વિરોધ કરવામાં આવતા મારામારી થઈ. સુરતમાં મળી આવેલા 29 જીવતા બોમ્બ પ્રકરણમાં આરોપી શોએબ 15મી સુધી રિમાન્ડ પર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર લખનૌમાં થયેલા હુમલાનો વિડીયો વાયરલ. સુરતના ડિંડોલી અને અમરોલી વિસ્તારમાંથી પરપ્રાંતીય બનાવટનો દારૂ પકડાયો. અને કતાર ગામમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 4 પકડાયા, 6 વોન્ટેડ. અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. વરાછા ખાતે દેશના સૈનિકોના સન્માન માટે એક મહાતિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાતિરંગા યાત્રા વરાછાના માનગઢ ચોક ખાતેથી નીકળી હતી. હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે એક યુવાન દ્વારા વિરોધ કરવામાં આવતા હોબાળો મચ્યો હતો, જેથી વિરોધ કરનાર એક ઇસમને માર મારવામાં આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ભારતીય આર્મીના સન્માન માટે રવિવારે મહાતિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સવારે 8 વાગે મિની બજારથી શરૂ થઈ સરથાણા જગન્નાથ શહીદ સ્મારક સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. જોકે રેલી દરમિયાન હાર્દિક પટેલ વિશે ગમે તેમ બોલતો નટુર નામનો ઇસમ નજીકમાં એક ટેમ્પોમાં બેઠો હતો, જેથી કેટલાક લોકોએ ટેમ્પોમાં બેસેલા નટુને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનાને લઈને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો, જ્યારે નટુ નામના ઇસમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેન પરેશ આઠુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. જુલાઈ ઓગસ્ટ 2008માં સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરવાના ગુનામાં પોલીસે વધુ એક આતંકવાદી શોએબ બોટનિકલની ધરપકડ કરવામાં આવી છે, જેની રિમાન્ડની માંગણી સાથે ખાસ કોર્ટમાં રજૂ કરતા જજે 15મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ કેરલાના માલાપુરનો વતની શોએબ 10 વર્ષ દુબઈ રહ્યો હતો. ત્યાં તેના પડોશી અબ્દુલ રહેમાન મારફતે તે ઇન્ડિયન મુઝાહિદ્દીનના ફાઉન્ડર રિયાઝ ભટકલને મળવા પાકિસ્તાન ગયો હતો. રિયાઝના કહેવાથી તેણે બોમ્બના ચીપ ફિટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. લખનૌ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલામાં અવરોધ ઉભો કરી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિદ્યાર્થીઓ કાફલાનો સુરક્ષા ઘેરો ક્રોસ કરી કાફલાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કાળા વાવટા બતાવી વિરોધ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક પોલીસ અને સુરક્ષાકર્મીઓએ દબોચી લીધા હતા. તમામને લખનૌની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસની કસ્ટડી પડી છે. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે કાફલામાં અવરોધ ઉભો કરી પ્રવેશ કર્યો હતો. તે દરમિયાન ઝડપાયેલા વિદ્યાર્થીઓએ કરેલી જામીન અરજી પણ કોર્ટે નકારી હતી. યોગીના કાફલામાં પ્રવેશી જઈ વિરોધ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. જોઈએ વાયરલ થયેલા વિડીયોના કેટલાક અંશો. Yeah.
કેન્દ્રમાં ભાજપ સરકારના 3 વર્ષ પૂરા થવાથી પક્ષ દ્વારા કરાયેલા કામોની ઉપલબ્ધિ દર્શાવતો મોદી ફેસ્ટ રથ હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતો હતો. તે વેળા નારા સાથે વિરોધ કરી પોસ્ટરો ફાડવા મામલે 5ના 5 કાર્યકર્તાઓની કાપોદ્રા પોલીસે અટકાયત કરી હતી. કેન્દ્ર સરકારના 3 વર્ષ પૂરા થતા મોદી સરકાર દ્વારા કરાયેલ કાર્ય ઉપલબ્ધિ દર્શાવતો મોદી ફેસ્ટ રથ શહેરમાં ફરી રહ્યો છે, ત્યારે આ રથ વરાછા હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન કાર્યકર્તાઓએ જય સરદાર જય પાટીદારના નારા લગાવી વિરોધ કર્યો હતો. રથ પર લગાવવામાં આવેલા પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા, જેને કારણે ફરજ બજાવતા કાપોદ્રા પોલીસે 5ના કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સોનવાણી, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના જાણીતા અખબાર ગુજરાત ગાર્ડિયન દ્વારા બાળકોમાં કલ્પના શક્તિ વિકસે અને શહેરભરના બાળકોને પોતાની ચિત્રકલા બતાવવાની તક મળે એ હેતુથી આજરોજ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવો, બેટી બચાવો, મારા પ્રિય નેતા સહિતના વિષયો પર બાળકોએ ચિત્રો દોર્યા હતા. એ ઉપરાંત પોતાના ફેવરેટ કાર્ટૂન, સ્વચ્છ ભારત, કુદરતી દ્રશ્ય વગેરે વિષય પર પણ બાળકોએ ચિત્ર દોર્યા હતા. આ સ્પર્ધાનું આયોજન ઉધના ઝોન ઓફિસ પાસેના તેરાપન ભવન ખાતે કરવામાં આવ્યું હતું. વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. જોઈએ આ સ્પર્ધાના કેટલાક દ્રશ્યો. દિંડોલી પોલીસે સીઆર પાટીલ રોડ ઉપર આવેલી પાણીની ટાંકી પાસેથી પિયાગો 3-વ્હીલ ટેમ્પોમાંથી ₹60,000 દમણ બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટેમ્પો સહિત કુલ 1.10 લાખની મત્તા કબજે કરી લીધી હતી. જ્યારે અમરોલી પોલીસે ભરથાણા ગામ ખાતેની ગ્રામ પંચાયત પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી ₹64,000 દારૂ કબજે કરી મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી.
મળેલી બાતમીના આધારે ડિંડોલી પોલીસે ગત સાંજે સીઆર પાટીલ રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી બાતમી મુજબના પિયાગો થ્રી વ્હીલ ટેમ્પોને આંતર્યો હતો. પોલીસને જોઈ ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. તપાસ હાથ ધરતા પોલીસને ટેમ્પોમાંથી અલગ અલગ કંપનીની વિસ્કી તથા બિયર અને ટેમ્પો મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અમરોલી પોલીસે ભરથાણા ગામની ગ્રામ પંચાયત ઓફિસ પાસેના રોડ પરથી બાતમીના આધારે વિવાકારને આંતરી મહિલા બુટલેગર કમલાબેન નારાયણભાઈ વૈષ્ણવને ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક શ્યામ મરાઠી કાર મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી જુદી જુદી બનાવટની વિસ્કીની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ 64,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત મોબાઈલ અને કાર મળી કુલ ₹2.91 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. કતારગામ જય ભવાની સોસાયટીની એક રૂમમાં ચેમ્પિયન ટ્રોફી 2017 અંતર્ગત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી મેચ પર સટ્ટા બેટિંગનો જુગાર રમતા 4 સટોડિયાઓને ઝડપી પાડી 6ને વોન્ટેડ જાહેર કરી પીસીબી અને એસઓજીની ટીમે ₹2.7 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. મળેલી બાતમીને આધારે પીસીબી અને એસઓજીની ટીમ સંયુક્તપણે રેડ કરી જય ભવાની સોસાયટીમાં ગેટ નંબર 1ની બાજુમાં આવેલ પ્લોટ નંબર 15ની પાછળની રૂમમાં મોબાઈલ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી ક્રિકેટ મેચ પર સત્તો રમાડતા પારસ શાહ, મુકેશ શાહ, હાર્દિક સોનિયા, અમિત શાહને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી સટ્ટો રમાવાના ઇલેક્ટ્રોનિક સાધનો, મોબાઈલો અને સટ્ટાની રોકડ મળી કુલ ₹2,07,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સાંઈ બોડો, કેતન બંટી, રાકેશ ગજ્જુ નામના બુકીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ઝડપાયેલા તમામ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાવી મુદ્દામાલ સહિતનો કબજો સોંપ્યો હતો. શહેરની શાળાઓ દ્વારા ફી વધારાના મુદ્દે વાલી મંડળ રોજબરોજ મીટિંગો કરી વિરોધ જતાવી રહ્યા છે. રવિવારે સવારે વેસુ ખાતે આવેલ યુ ટર્ન પર જાગૃતિ લાવવાના ભાગ સ્વરૂપે એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સોમવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શાળાઓમાં ફીના સ્ટ્રક્ચર પર ચુકાદો આવનાર છે. તેવામાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાલી મંડળો દ્વારા મીટિંગો અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. શહેરના સિટી લાઇટ, વેસુ, ભેસ્તાન વગેરે વિસ્તારોમાં રોજબરોજ આવા કાર્યક્રમો યોજાતા હોય છે, જેમાં વાલી મંડળો શાળાઓમાં ફી વધારાનો વિરોધ જતાવતા હોય છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેરના રાંદેર નજીક મોરા ભાગળ પાસે આવેલ સુભાષ ગાર્ડનની પાછળ 44 SMC ક્વાર્ટરમાં રહેતા 13 વર્ષીય પાર્થ ભીખુ પટેલને ત્રીજા માળ પર રમતી વખતે અચાનક પગ લપસી જતા પાર્થ નીચે પટકાયો હતો, જેથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા પાર્થને તાત્કાલિક સારવાર માટે સુરત મજૂરા ગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હાલ પાર્થ સારવાર હેઠળ છે. સુભાષ ગાર્ડનની પાછળ 44 SMC ક્વાર્ટરમાં રહેતા 13 વર્ષીય પાર્થ ભીખુ પટેલના માતા પિતાના અવસાન બાદથી પાર્થ પોતાની બા સાથે રહી નગર પ્રાથમિક શાળામાં 8મા ધોરણમાં ભણી રહ્યો છે અને બા બીજાના ઘરના કામ કરી ઘર ચલાવે છે. રવિવારના સવારના રોજ જ્યારે બા બીજાના ઘરે કામ કરવા ગઈ એ દરમિયાન પાર્થ મિત્ર સાથે ઘરના ત્રીજા માળે રમવા માટે ચાલ્યો ગયો હતો. જોકે સવારના 11 વાગ્યાની આસપાસ ત્રીજા માળ પર રમતી વખતે અચાનક પગ લપસી જતા પાર્થ ત્રીજા માળથી નીચે પટકારતા પાર્થને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જોકે આ ઘટના બાદ સ્થાનિકોના મદદથી પાર્થને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પાર્થ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. સૈનિકોના સન્માન માટે વરાછા વિસ્તારમાં યોજાયેલી મહાતિરંગા યાત્રામાં બબાલ, યુવક દ્વારા વિરોધ કરવામાં આવતા મારામારી થઈ. સુરતમાં મળી આવેલા 29 જીવતા બોમ્બ પ્રકરણમાં આરોપી શોએબ 15મી સુધી રિમાન્ડ પર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર લખનૌમાં થયેલા હુમલાનો વિડીયો વાયરલ. સુરતના ડિંડોલી અને અમરોલી વિસ્તારમાંથી પરપ્રાંતીય બનાવટનો દારૂ પકડાયો.
અને કતારગામમાં ક્રિકેટ પર સટ્ટો રમતા ચાર પકડાયા, 6 વોન્ટેડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness.